हाँ, यूनिट 17 एम मेथड बे द ब्रोगली तरंग लंबाई। आ मेथड ना आज आ वीडियो में आप लीथो तरी पास वीसमा क्रम एम सी क्यू एनु सोल्यूशन आप करसू। जो रकम आपेली है यहाँ 300 केल्विन और 1000 केल्विन तापमाने रहेल नाइट्रोजन वायुना अणुनी द ब्रोगलीनी तरंग लंबाई नो गुणोत्तर मेळवो। नाइट्रोजन ना अणु नो दर 4.7 × 10⁻²⁶ किलोग्राम छे अने वायु 1 ATM दबाणे छे। एटले तमारे द ब्रोगलीनी तरंग लंबाई मेळवीस एक 300 केल्विन तापमाने नाइट्रोजन वायु नो अणु होय त्यारे एनी द ब्रोगलीनी तरंग लंबाई अने पछी 1000 केल्विने नाइट्रोजन नो अणु होय आटला तापमाने त्यारे द ब्रोगलीनी तरंग लंबाई ई बन्ने तरंग लंबाईनो गुणोत्तर तमारे मेळवानो छे। आमांथी क्यो विकल्प आवशे? हाँ, नाइट्रोजनना अणुनो दळ तमने आपी दीधुं छे। हवे द ब्रोगलीनी तरंग लंबाई मेळवी मारे घर सूत्र बे ज छे, एक लेमडा बराबर एच ना छेदमां पी, पी बराबर एम वी, वेग वेगमान आप्यो होय तो आ सूत्र मुकाय, अने ऊर्जा आपी होय, ऊर्जा एटले खास गति ऊर्जा, तो द ब्रोगलीनू तरंग लंबाई मेळवा माटेनू सूत्र आ प्रकारनू छे। एटले द ब्रोगलीनी तरंग लंबाई तमारे मेळवी होय तो आ बे सूत्र तमारी पासे छे। बराबर आ एच आ जे कणनी द ब्रोगलीनी तरंग लंबाई मेळवता એનું દળ અને આ એની ગતિ ઊર્જા। તો જો આ ઊર્જા મળી જાય એમ છે, કારણ કે તાપમાન છે, તાપમાનને લીધે એને જે ગતિ ઊર્જા મળશે એ 3/2 KBT બરાબર, આટલી ગતિ ઊર્જા એને મળે। કે એટલે બોલ્ટઝમેન અચળાંક છે, તો એનો મતલબ એમ કે આ સૂત્રની મદદથી દ બ્રોગલીની તરંગ લંબાઈ મળી જશે। સીધો ગુણોત્તર જ લઈ લો। હાલો પહેલાં હે ને આ તાપમાન છે T1 કહીશ, આ તાપમાન છે T2 કહીશ, એટલે આને અનુરૂપ જે તરંગ લંબાઈ મળશે λ1 કહીશ, આને અનુરૂપ જે તરંગ લંબાઈ મળશે અને λ2 કહીશ। મારા બેય તાપમાને નાઇટ્રોજન વાયુનો અણુ છે બરાબર છે, એની દ બ્રોગલીની તરંગ લંબાઈનો ગુણોત્તર મેળવવોસ, તો જો λ1 અને λ2 આ 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુનો અણુ હોય ત્યારની દ બ્રોગલીની તરંગ લંબાઈ છે, અને λ2 એટલે 1000 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુનો અણુ હોય ત્યારની દ બ્રોગલીની તરંગ લંબાઈ છે। તો λ1 કેટલું થાય અહીંયા? તો કે એચ છેદમાં વર્ગમૂળમાં 2m, અને ઉર્જા આટલા તાપમાને, એટલે ઉર્જા કેટલી આવશે? તો કે 3/2 kB અને તાપમાન T1, અને નીચે λ2 આ જ સૂત્ર બરાબર છે, એચના છેદમાં વર્ગમૂળ 2m k, કે એટલે ગતિ ઉર્જા, ગતિ ઉર્જા કેટલી થશે? તો કે 3/2 kB અને T2, જો બધું નીકળી જશે, છેદનો છેદ ઉપર વહી જશે, આ 2m નીકળી જશે, 3/2 નીકળી જશે, kb નીકળી જશે, h નીકળી જશે, આ 1/2 વર્ગમૂળ T1 વહીધું અને છેદમાં 1/2 વર્ગમૂળ T2 વહીધું, છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો T2/T1, અને T2 એટલે તમારી પાસે છે 1000, T1 એટલે છે તમારી પાસે 300, આનું સાદુરૂપ આપી દેશો એટલે 1.826 આ ગુણોત્તર આટલો મળશે। બરાબર, અહીંયા 20મા ક્રમનું MCQ પૂરું થાય।